गुड मॉर्निंग एवरीवन। चैप्टर 14 लूप नियंत्रण माळखा जोईए। एक विधान के विधानोना समूहने एक थी वधु वार अमलमां मूकवा माटे प्रोग्रामरनो तमाम प्रोग्रामिंग भाषाओ द्वारा लूप नियंत्रण माळखा एटले के लूपिंग पूरो पाडवामां आवे छे। હવે એક વિધાન છે, માનો કે કોઈ પણ એક સેન્ટેન્સ કે સ્ટેટમેન્ટ બ્લોક આપણે મૂકેલો છે પ્રોગ્રામની અંદર, તો એનો અમલ વારંવાર કરાવવા માટે લૂપનો ઉપયોગ કરવામાં આવે છે। નિયંત્રણ માળખા એટલે કે કંટ્રોલર સ્ટ્રક્ચરનો અર્થ એ છે કે અમલીકરણનો પ્રવાહ ક્રમબદ્ધ હોવો જરૂરી નથી અને ચોક્કસ શરતોનો આધીન નિયંત્રણ કોઈ પણ વિધાન તરફ મોકલી શકાય છે। એટલે કે તમારે શું કરવાનું છે લૂપની અંદર, કે કોઈ પણ સેન્ટેન્સ છે એને ક્રમવાર, એટલે કે પહેલું બીજું ત્રીજું, એ ક્રમવાર હોવું જરૂરી નથી, પરંતુ એની શરત છે એ સાચી હોવી જોઈએ, એટલે કે કન્ડિશન સાચી હોવી જોઈએ સ્ટેટમેન્ટની, અને એના ઉપર નિયંત્રણ હોવું જોઈએ કે જે કન્ડિશન ઉપર આપણે લૂપ લાગુ પાડીએ છીએ તો એ વિધાન સચોટ અને સાચું હોવું જોઈએ, કે જેને આપણા લૂપ દ્વારા નિયંત્રણ કરી અને આપણને પરિણામ સારું મળે। લૂપિંગ નિયંત્રણ માળખાના બે ભાગ છે। લૂપિંગ નિયંત્રણના બે ભાગ આપણને અહીંયા દર્શાવેલા છે। એમાંનું પહેલું છે લૂપનો મુખ્ય ભાગ, એટલે કે બોડી ઓફ ધ લૂપ, અને નિયંત્રણ વિધાન એટલે કે કંટ્રોલર સ્ટેટમેન્ટ। નિયંત્રણ વિધાનના સ્થાનને આધારે લૂપને બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવી છે। હવે નિયંત્રણ કઈ રીતે કરવું એના આધારે બે પ્રકારે અહીંયા પણ આપણને લૂપ દર્શાવેલી છે। પહેલું નિવેશ નિયંત્રણ એટલે કે એન્ટ્રી કંટ્રોલર, જ્યાંથી આપણે પ્રોગ્રામ લખવાની શરૂઆત કરીએ, એન્ટ્રી કરીએ, તે આ લૂપમાં લૂપના મુખ્ય ભાગમાં આવેલ વિધાનોના અમલ પહેલાં નિર્ગમ નિયંત્રણ શરત ચકાસવામાં આવે છે। હવે નિવેશ અને નિર્ગમ જે તમે અગાઉ પણ શીખી ગયા છો, ઇનપુટ અને આઉટપુટ, અહીંયા લૂપની અંદર ડેટા નિવેશ એટલે કે એન્ટર કરાવવું, નિર્ગમ એટલે કે આઉટપુટ મેળવવું, એ બે ભાગમાં વહેંચાયેલું છે। એટલે કે નિર્ગમ એનું આઉટપુટ શું આવશે એના પર પણ નિયંત્રણ રાખવું જરૂરી છે। જે વિધાનને આપણે નિવેશ કરાવીએ છીએ લૂપ તરીકે, એનું નિર્ગમ એટલે કે આઉટપુટ કઈ રીતે આવશે એ જોવું જરૂરી છે। ત્યાર પછી છે નિર્ગમ નિયંત્રણ, એક્ઝિટ કંટ્રોલેડ લૂપમાં, આ લૂપમાં લૂપના મુખ્ય ભાગમાં આવેલ વિધાનોના એક વખતના અમલ બાદ નિર્ગમ નિયંત્રણ શરતને ચકાસવામાં આવે છે। હવે આ લૂપની અંદર મુખ્ય ભાગ એટલે કે જે આપણે લૂપનું સ્ટેટમેન્ટ આપેલું છે, એક વખત અમલ કર્યા બાદ, એટલે કે એક વખત એ લૂપનું અમલ થઈ ગયા બાદ નિર્ગમ પર એટલે કે જે આઉટપુટ મળે છે એના ઉપર નિયંત્રણ લગાડી અને શરતોને ચકાસવામાં આવે છે। સી ભાષામાં ત્રણ પ્રકારના લૂપ નિયંત્રણ માળખા, લૂપ કંટ્રોલર સ્ટ્રક્ચર ઉપલબ્ધ છે। અને સી પ્રોગ્રામની અંદર આપણને ત્રણ નિયંત્રણ માળખામાં લૂપ દર્શાવેલી છે। પહેલું છે ફોર લૂપ, બીજું છે વાઇલ લૂપ, અને ત્રીજું છે ડુ વાઇલ લૂપ। એમાંનું પહેલું જોઈએ ફોર લૂપ। વિધાનોના સમૂહને નિશ્ચિત સમય સુધી અમલ કરવા માટે ફોર લૂપનો ઉપયોગ કરવામાં આવે છે। ફોર લૂપની વાક્યરચના સિન્ટેક્સ નીચે મુજબ છે। વિધાનનો સમૂહ એટલે કે 5-6 લાઇન લખેલી હોય એને આપણે વિધાનનો સમૂહ કહી શકીએ। એ નિશ્ચિત સમય એટલે કે અમુક ચોક્કસ સમયની અંદર એ દરેક વિધાનનો અમલ કરવા માટે ફોર લૂપનો ઉપયોગ કરવામાં આવે છે। અહીંયા આપણને એની વાક્યરચના દર્શાવેલી છે। વાક્યરચનામાં બીજું કંઈ જ હોતું નથી, જેમ કેમ આપણે ઇફ કન્ડિશન જોઈ, સ્વિચ જોઈ, એ જ રીતે બધામાં વાક્યરચના આવેલી હોય છે, જેથી કરી આપણે સમજવું સરળ રહે છે। ફોર એક્સપ્રેશન 1, એક્સપ્રેશન 2, એક્સપ્રેશન 3 અને સ્ટેટમેન્ટ બ્લોક, આ રીતની એની વાક્યરચના છે।
ફોર લૂપની સમજૂતી આપેલી છે એ જોઈએ. એમાં પહેલું છે ફોર લૂપનું મુખ્ય વિધાન. ગોળ કૌંસમાં ત્રણ એક્સપ્રેશન ધરાવે છે. ફોર લૂપનું જે વિધાન છે એની અંદર આપણે ત્રણ વેરિયેબલ, ત્રણ એક્સપ્રેશન દાખલ કરાવી શકીએ છીએ. દરેક એક્સપ્રેશનને સેમી કોલન ચિહ્નથી અલગ પાડવામાં આવે છે. દરેક એક્સપ્રેશન ફોર લૂપની અંદર જે આપણે દાખલ કરાવીએ છીએ એને સેમી કોલન ચિહ્નથી અલગ પાડવામાં આવે છે. આ ત્રણેય એક્સપ્રેશન મરજિયાત છે. આ ત્રણેય એક્સપ્રેશન છે એ મરજિયાત છે, ફરજિયાત નથી. સ્ટેટમેન્ટ બ્લોક અર્થાત લૂપનો મુખ્ય ભાગ. બોડી ઓફ ધ લૂપમાં એક વિધાન કે એકથી વધુ સંમિશ્રિત કમ્પાઉન્ડ વિધાનનો હોઈ શકે છે. હવે સ્ટેટમેન્ટ બ્લોકની અંદર આપણે જોઈએ તો પ્રિન્ટ કરાવીએ છીએ દરેક વાક્ય પ્રિન્ટ એફ કરીને અને સ્કેન એફ કરીને. તો એ રીતે આપણે ફોર લૂપનો બોડી ઓફ ધ લૂપની અંદર ઘણા બધા સેન્ટેન્સ મૂકી શકીએ છીએ સ્ટેટમેન્ટ બ્લોકની અંદર, જેને સંમિશ્રિત વિધાન તરીકે ઓળખવામાં આવે છે, જેને કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહે છે. પાંચમું, ફોર લૂપમાં સંમિશ્રિત વિધાનોનો છગડીય કૌંસની જોડમાં મૂકવામાં આવે છે. નીચે ફોર લૂપનો ફ્લો ચાર્ટ દર્શાવેલ છે. હવે જે આપણે વિધાન મૂકીએ છીએ સંમિશ્રિત, એને છગડીયા કૌંસની અંદર એની જોડ મૂકવામાં આવે છે, એટલે કે જેટલી જોડી મૂકેલી હશે એ છગડીયા કૌંસની અંદર લખવામાં આવશે. અહીંયા ફ્લો ચાર્ટ દર્શાવેલો છે. એન્ટ્રી એટલે કે આપણે હેઝ ઇન્ક્લુડથી ફાઇલની શરૂઆત કરીશું. એક્સપ્રેશન વન એટલે કે ફોર લૂપની પછી આપણે જે પહેલું એક્સપ્રેશન આપેલું છે એ. જો એક્સપ્રેશન ટુ કન્ડિશન સાચી હશે તો બધા જ સ્ટેટમેન્ટ ચેક કરશે, અથવા તો ફોલ્સમાં જઈ અને ફરી પાછી લૂપ છે એ બધા એક એક પછી એક એક સ્ટેટમેન્ટ અને એક્સપ્રેશનને ચેક કરશે. જ્યાં સુધી સાચું પરિણામ ન મળે ત્યાં સુધી કન્ડિશન છે ફોર લૂપ છે એ ફરતી રહેશે, અને સાચું પરિણામ મળ્યા બાદ પ્રોગ્રામ એક્ઝિટ એટલે કે પૂર્ણ થશે. અહીંયા ફ્લો ચાર્ટની સમજૂતી આપી છે એ જોઈ લઈએ આપણે. સોપાન એક, એક્સપ્રેશન વનનું મૂલ્યાંકન ફોર લૂપની શરૂઆત થાય ત્યારે માત્ર એક વખત. જ્યારે આપણે ફોર લૂપની શરૂઆત કરીએ છીએ ત્યારે એક જ વખત એનું મૂલ્યાંકન એટલે કે એક જ વાર એને અમલમાં લેવામાં આવે છે. સોપાન બે, એક્સપ્રેશન ટુનું મૂલ્યાંકન, જો તેનું પરિણામ ખોટું મળે તો લૂપનો અંત આવે. શું કહે છે, જો બીજા એક્સપ્રેશનનું પરિણામ ખોટું હશે તો લૂપનો અંત આવી જશે એટલે કે ત્યાં એક્ઝિટ થઈ જશે. સોપાન ત્રણ, એક્સપ્રેશન ટુનું પરિણામ સાચું મળે તો લૂપની અંદર રહેલ વિધાનનો અમલ થાય. હવે બીજું એક્સપ્રેશન એ દર્શાવે છે જો ખોટું હશે તો ત્યાં એનો અંત આવશે, પરંતુ જો સાચું હશે તો એની અંદરનો જે સ્ટેટમેન્ટ બ્લોક લખેલો છે એ વિધાનનો પણ અમલ કરશે. સોપાન ચાર, એક્સપ્રેશન ત્રણનું મૂલ્યાંકન હવે ત્રીજા એક્સપ્રેશનનું મૂલ્યાંકન કરશે એટલે કે એને અમલમાં લેશે. પાંચમું સોપાન, સોપાન બે પર જાઓ. સોપાન બે પર જાઓ એટલે આપણે શું જોવાનું છે, એનું પરિણામ ખોટું મળે તો લૂપનો અંત આવે, જો પરિણામ સાચું હશે તો સ્ટેટમેન્ટને આગળ વધારશે. સોપાન બે પર જવાનું કીધું છે એટલે કે આપણું જો તેનું પરિણામ ખોટું હોય તો લૂપનો અંત થશે, આપણે એ રીતે સમજવાનું છે. ફોર લૂપના મહત્ત્વના મુદ્દાઓ નીચે મુજબ છે. એમાં પહેલું છે ફોર લૂપમાં એક્સપ્રેશન વનમાં કાઉન્ટર ચલની શરૂઆતની કિંમત આપવામાં આવે છે, એટલે કે એક્સપ્રેશન વનની અંદર કાઉન્ટર ચલની કોઈ પણ કિંમત દર્શાવવામાં આવે છે, જે લૂપના અમલીકરણ કુલ સંખ્યાનું નિયંત્રણ કરે છે. એટલે કે લૂપનો અમલ કરવા માટે કેટલીક સંખ્યાઓ આપેલી છે એના પર નિયંત્રણ કરે છે. આ ચલ નિયંત્રણ ચલ કાઉન્ટર વેરિયેબલ તરીકે પણ ઓળખાય છે. આ ચલ વેરિયેબલને કાઉન્ટર વેરિયેબલ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું, એક્સપ્રેશન ટુ ચકાસણીની શરત ટેસ્ટ
कंडीशन तरीके कार्य करे छे। लूप समाप्तिना मापदंड पर तेमा नियंत्रण चलनो उपयोग करवामां आवे छे। હવે એક્સપ્રેશન ટુ એટલે કે જે બીજું એક્સપ્રેશન આપણે આપેલું છે તો એની અંદર શરત છે, કન્ડિશન મૂકેલી છે, એની ચકાસણી થશે, જેને ટેસ્ટ કન્ડિશન પણ કહેવામાં આવે છે। લૂપની સમાપ્તિ એટલે કે જ્યાં આપણી લૂપ્સ છે, આપણે ફોર લૂપ દર્શાવેલી છે, એનો સમાપ્તિ માપદંડ એટલે કે ત્યાંથી એ જો કન્ડિશન ખોટી હશે જે લૂપ ફરે છે એની, તો એ લૂપ છે એ એક્ઝિટ થઈ જશે, એટલે કે ત્યાંથી એનો એક્ઝિટ થઈ જશે। અથવા તો જો સાચું હશે તો એમાં નિયંત્રણ ચલનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે સ્ટેટમેન્ટ બ્લોકની અંદર એની તપાસ થશે। નિયંત્રણ ચલ એટલે કે કાઉન્ટર વેરિયેબલની કિંમત વધારે કે ઘટાડવા ઘટાડો કરવા માટે એક્સપ્રેશન ત્રણનો ઉપયોગ કરવામાં આવે છે। હવે કાઉન્ટર ચલ વેરિયેબલની કિંમતમાં કોઈ પણ વધારો કે ઘટાડો કરવા માટે એક્સપ્રેશન ત્રણની અંદર જે કિંમત દર્શાવેલી છે એનો ઉપયોગ કરવામાં આવે છે। નમૂનાનો પ્રોગ્રામ આપેલો છે, પ્રોગ્રામ ટુ ઇલ્યુસ્ટ્રેટ સિમ્પલ ફોર લૂપ સ્ટેટમેન્ટ। સિમ્પલ ફોર લૂપ સ્ટેટમેન્ટનો પ્રોગ્રામ દર્શાવેલો છે, હેઝ ઇન્ક્લુડ સ્ટડિયો ડોટ એચ વર્ડ મેન। વર્ડ મેન આગળ આપણે ગોળ કાઉન્સ બ્રેકેટમાં દર્શાવવાનો છે, છગડીયા કાઉન્સની અંદર ઇન્ટ કાઉન્ટ લખેલું છે અને સેમી કોલન આપેલું છે। પછી ફોર લૂપ આપી છે, FOR ફોર પછી કાઉન્સમાં લખેલું છે કાઉન્ટ COUNT કાઉન્ટ ઇઝ ઇક્વલ ઝીરો સેમી કોલન, કાઉન્ટ ગ્રેટર સોરી કાઉન્ટ લેસ ધેન 5 સેમી કોલન, કાઉન્ટ પ્લસ પ્લસ, આ રીતની ફોર લૂપ મૂકેલી છે। અને પ્રિન્ટ શું કરાવેલું છે તો કે વાઇલ્ડ કાર્ડ એટલે કે ફૂદડીની નિશાની, પ્રિન્ટ એફ બ્રેકેટની અંદર ડબલ ઇન્વર્ટેડ કોમામાં ફૂદડીની નિશાની મૂકેલી છે, ડબલ કોમા પૂરા બ્રેકેટ પૂરો અને સેમી કોલન, ફોર લૂપની પાછળ આપણે સેમી કોલન દેવાના થતા નથી। પ્રિન્ટ એફ પછી છગડીયો કૌંસ પૂર્ણ કર્યો છે, એન્ડ ઓફ પ્રોગ્રામ, આઉટપુટની અંદર તમને 5 ફૂદડી ટાઈપ કરી અને દર્શાવે છે। સમજૂતી આપેલી છે એ જોઈએ। પહેલું છગડીયા કૌંસ પછીનું વિધાન કાઉન્ટ ઇન્ટીજર ચલ જાહેર કરે છે, એટલે કે એક ચલને જાહેર કરશે, પહેલું જે વિધાન છે એ ઇન્ટીજર વાળું। બીજું ફોર લૂપમાં 0 અંકથી આગળ શરૂ કરવા માટે એક્સપ્રેશન 1 કાઉન્ટ ચલને કિંમત 0 આપે છે, બીજું એક્સપ્રેશન ચકાસે છે કાઉન્ટ લેસ ધેન 5 જે સાચું છે। હવે ફોર લૂપની અંદર 0 અંકથી આગળ શરૂ કરવામાં આવે છે એટલે કે 0થી આગળની સંખ્યાનો ગણતરી કરવામાં આવે છે, 0, 1, 2, 3 અને 4 એ રીતે 5 ગણવામાં આવે છે, 0ની પણ અહીંયા આગળ ગણતરી કરવાની રહેશે। આપણે 1, 2, 3, 4 અને 5 એ રીતે મેજોરિટી ગણતરી કરીએ છીએ, પણ અહીંયા આપણને એ રીતે કીધું છે કે 0ની પણ ગણતરી કરવાની રહેશે, 0, 1, 2, 3 એન્ડ 4 આ રીતે, એ રીતે 5 અંક ગણેલા છે। કાઉન્ટ ચલને કિંમત 0 આપે છે, ચલને કિંમત કઈ આપી છે, આપણે કાઉન્ટને 0 આપી છે, બીજું એક્સપ્રેશન ચકાસે છે કાઉન્ટ લેસ ધેન 5 જો સાચું છે। કાઉન્ટ લેસ ધેન 5 એ જે આપણે બીજી કન્ડિશન મૂકેલી છે ફોર લૂપની અંદર એ સાચી કન્ડિશન છે। ત્રીજું છે કાઉન્ટ લેસ ધેન 5 હોવાથી લૂપમાં વિધાન અને વિધાનોનો અમલ થશે, અહીં એક જ પ્રિન્ટ એફ વિધાન છે જે ફૂદડી પ્રિન્ટ કરી તે જ લાઇનમાં કર્સર રાખશે, કારણ કે આપણે સ્લેશ એનનો ઉપયોગ કરેલ નથી। હવે શું કહે છે કે જે આપણે કાઉન્ટ રેસન 5 મૂકેલું છે એ લૂપ અથવા તો એની અંદરના વિધાનનો અમલ કરશે, કન્ડિશન સાચી છે એટલા માટે, જ્યારે આપણે શું કર્યું છે કે પ્રિન્ટએફ વિધાનની અંદર ફક્ત ને ફક્ત ડબલ ઇન્વર્ટેડ કોમામાં ફૂદડીનું ચિહ્ન એટલે કે વાઇલ્ડ કાર્ડનું ચિહ્ન મૂકેલું છે જે
શું કરશે? સ્લેશ એન ન આપી હોવાથી પાંચે પાંચ વાઇલ્ડ કાર્ડની નિશાની જે છે, ચિહ્ન છે, એ એક જ લાઇનમાં પાંચે પાંચને પ્રિન્ટ કરીને આઉટપુટમાં દર્શાવશે, કારણ કે આપણે સ્લેશ એન આપેલું નથી. જો સ્લેશ એન આપેલું હશે તો એ નવી લાઇનમાં આપણને આઉટપુટ આપી અને દર્શાવે છે. ચોથું, હવે કાઉન્ટમાં એકનો ઉમેરો કરવા ફોર લૂપમાં એક્સપ્રેશન થ્રીનો અમલ થશે. એકનો ઉમેરો કરવો હોય તો એક્સપ્રેશન થ્રીનો અમલ કરવામાં આવશે. પાંચમું, એક્સપ્રેશન ટુનું મૂલ્યાંકન ફરી કરવામાં આવે છે અને તેના પરિણામના આધારે ફોર લૂપના વિધાનનો અમલ કરવામાં આવશે. આ રીતે કાઉન્ટ ગ્રેટર ફાઇવ થાય ત્યાં સુધી લૂપનું પુનરાવર્તન થશે. પાંચે પાંચ ફૂદડી આપણને જ્યાં સુધી આઉટપુટ તરીકે ન મળે ત્યાં સુધી લૂપ છે એ પ્રોગ્રામની અંદર ફરતી રહેશે. અને કાઉન્ટ ગ્રેટર ફાઇવ ન થાય એટલે કે પાંચે પાંચની ગણતરી ન થાય ત્યાં સુધી લૂપનું પુનરાવર્તન થતું રહેશે. ત્યાર પછી છે નેસ્ટેડ ફોર લૂપ. એક ફોર લૂપની અંદર અન્ય ફોર લૂપના ઉપયોગને નેસ્ટેડ ફોર લૂપ કહેવામાં આવે છે. એક લૂપની અંદર આવેલી બીજી ફોર લૂપને નેસ્ટેડ ફોર લૂપ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ટૂંકમાં ઝાડા સ્વરૂપે ગોઠવાયેલ, જે આપણે વેબ કહીએ છીએ, કરોળિયાનું ઝાડું કે રીતે હોય એ રીતના ઝાડા સ્વરૂપે ગોઠવાયેલ એકની પછી એક આવેલું છે, એટલા માટે અહીંયા એને નેસ્ટેડ લૂપ કીધું છે કે આખું માળખા સ્વરૂપે ગોઠવાયેલું છે. એટલે ઉદાહરણ, આપેલ લીટીની સંખ્યા પ્રમાણે નીચે મુજબની ભાત છાપવા સી પ્રોગ્રામ લખો. હવે અહીંયા આપણને એક આકૃતિ દર્શાવેલી છે જેની અંદર 1 1 2 1 2 3 અને 1 2 3 4 આ રીતના ડિજિટ પ્રિન્ટ થાય પિરામિડ સ્વરૂપે, એ મુજબનો પ્રોગ્રામ આપણે કરવાનો છે. જે આપણને અગાઉથી અહીંયા આઉટપુટ દર્શાવેલું છે એ મુજબ હવે આપણે નેસ્ટેડ ફોર લૂપનો ઉપયોગ કરી અને પ્રોગ્રામ કરીશું જે આપણે આગળ જોઈએ છીએ.